पंचमहाल जिल्लाना घोघंबा अने गोधरा तालुकाना पूर्व विस्तारमां वर्षोथी स्थानिको चोमासाना खेती आधारित जीवन निर्वाह करी रह्या छे। चोमासा सिवायना अन्य 8 मास अहींना स्थानिकोए जीवन निर्वाह चलावा माटे बहारगाम मजूरी कामे जवुं पड़तुं होय छे। अहींना खेडूतोमां मांग उठवा पामी छे कि पंचमहालमांथी पसार थती नर्मदा केनाल अथवा पानम डेमना माध्यमथी तेओना विस्तारमां सिंचाईनी सुविधा उपलब्ध करावामां आवे तो पोताना परिवारने छोड़ी बहार गाम मजूरी कामे जवानी झंझटमांथी तेओने मुक्ति मळी शके तेम छे। स्थानिको अत्यार सुधीना पदाधिकारीओने आ अंगे रजूआत करी चुक्या छे, परंतु आज दिन सुधी आशाजनक परिणाम जोवा नथी मळ्युं। त्यारे हवे खेडूतोए नवा चूंटायेला जनप्रतिनिधिओ पासे सुविधा उपलब्ध करावशे एवी पण एक आशा बांधी राखेली जोवा मळी रही छे। અને એ જીરાપુરા ગામ ગોગંબા તાલુકાનું ખેવાડાનું ગામ છે, પરંતુ અહીં સિંચાઈનો કોઈ સ્ત્રોત ઊભો કરવામાં આવેલો નથી સરકારથી। એટલે અમારી વિનંતી છે કે અમને સિંચાઈનો સ્ત્રોત નથી, એટલે બહાર મંજૂરી અર્થે અમારા જીરાપુરા વાંગરવા ગામની અંદર કોઈ પાણીની સુવિધા નથી। 4 મહિનામાં 2 મહિના વરસાદ પડે, 2 મહિના ખાલી એમ જ રહે કોરું, એટલે ખેતીમાં પણ સારું નથી। એટલે અમારે છે ને સરકારને નમ્ર વિનંતી છે કે સિંચાઈનું પાણી અમને પાઇપલાઇન કે કિનાળનું પાણી અમને આપે તો અમારે બહાર મજૂરીએ જવું પડે નહીં। અમારે પોણીને બહુ તકલીફ થાય, ચોમાસાનું 2 મહિના જ પોણી પડે, એમાં ગુજરણ અમારે ચલાવે, એમાં પૂરો પાક મળતો નથી, અને એમાં ડેમમાં પડીએ પણ બહુ દૂર દૂરનો ડેમમાં પડીએ, એટલે અમારે પોણીની કોઈ અહીંયા સુવિધા છે નહીં। 8 મહિના એમ ખાલી પડી રહે અને પોણીની સુવિધા નથી, એટલે અમને બહાર મજૂરી કરવા જવું પડે છે। મજૂરી કરી લાવી અને અમારા છોરા ભાઈને અમે તેમનું પાળપોષણ ચલાવીએ છીએ, અને સરકારને એટલી વિનંતી કરીએ કે કોઈ પાઇપલાઇન કે નહેરની સુવિધા આપે અને પાણીની સુવિધા અમને મળે તો અમે અમારી ભૂમિ ઉપર રહીએ, ઘેર ખેતી પણ કરીએ। અમારે પાણી માટે બહુ તકલીફ છે, ચોમાસાનું એટલું જ વાવેતર થાય છે, ઉનાળો શિયાળો બાકી રહી જાય છે, ખેડૂતો તકલીફ, એટલે બહાર મજૂરી જવું પડે, કોઈ બી જગ્યાએ બહારે જવું પડે, સુરત જવું પડે, અમદાવાદ જવું પડે, કચ્છ ભુજમાં જવું પડે, મજૂરી કરવી પડે। પંચમહાલ જિલ્લામાં આવેલ ગોધરા તાલુકાના પૂર્વ પટ્ટામાં જગતનો તાત કહેવાતા ખેડૂતોને સિંચાઈનું પાણીની વ્યવસ્થા ન હોવાના કારણે ખેડૂતોને આજે રોવાનો વારો આવ્યો છે, તેઓને સ્થળાંતર કરવાનો વારો એમના પર આવ્યો છે। આપ હાલ હવે સ્થિતિ જોઈએ તમને બતાવવા માંગી દૃશ્યોમાં કે આજે ઘોઘંબા તાલુકાના આજે જોરાપુરા ગામ છે, આ જોરાપુરા ગામના જે ખેડૂતોના જે કુવા છે હાલ ખાલી ખમ પડ્યા છે। અહીંના જે ખેડૂતોનો છે એક ચોમાસા આધારિત ખેતી કરતા હોય છે, અને આ ચોમાસામાં 2 મહિના કે વરસાદ પડે કે ના પડે તો એ લોકોને વાવેતર કરવા મળતું નથી, ત્યારે આ વરસાદી પાણી પર નિર્ભર અહીંના ખેડૂતો હાલ શિયાળા અને ઉનાળાની ખેતીમાં ખેડૂતો પાક કરી શકતા નથી, એઓની ખેતી એક પડતર ખેતી રહી જાય છે, અને અહીંના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળવાના કારણે તેઓને રોજગારી માટે પણ અહીંથી સ્થળાંતર કરવું પડે છે। ત્યારે પંચમહાલ જિલ્લાની આરો વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાંથી જ નર્મદા મેન કેનાલ બે અહીંથી પસાર થાય છે, તેમ છતાં ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ 4 ડેમ મોટા આવેલા છે, પરંતુ આ ગોધરા અને ઘોઘંબા તાલુકાનો જે પૂર્વ પટ્ટો છે ત્યાંના ખેડૂતો આજે પણ સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે અહીંના સ્થાનિક ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આ ઘોઘંબા અને ગોધરા તાલુકાના જે પૂર્વ પટ્ટામાં જે ખેડૂતો છે એ ખેડૂતો માટે સિંચાઈનું પાણી મળે અને આ ખેતી કરીને પોતાના પરિવારનું નિર્વાહ કરી શકે। ત્યારે જોવાનું એ રહેશે કે આવી સરકાર જગતના તાત માટે સિંચાઈનું પાણીની વ્યવસ્થા ક્યારે કરશે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ।